નમસ્કાર મિત્રો, ખબર છે ડોટ કોમના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે કેટલાક લેટિન કે ફ્રેન્ચ ભાષામાંથી આવેલા શબ્દ સમૂહને સમજવા પ્રયત્ન કરીશું, જે અંગ્રેજીની સામાન્ય વાતચીતમાં બહુ જ વપરાય છે. ચાલો શરૂ કરીએ. આ બધા જ ફ્રેઝિસમાં ઉચ્ચારનું ખાસ મહત્ત્વ હોય છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો અને શક્ય હોય તો એ બોલવા પણ પ્રયત્ન કરજો. સૌ પ્રથમ છે એબ ઇનિશિયો. એબ ઇનિશિયો એટલે કે એકદમ શરૂઆતથી જ, ફ્રોમ ધ બિગિનિંગ, રાઈટ, ફ્રોમ ધ બિગિનિંગ. ત્યાર પછી એડહોક. ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક વ્યક્તિઓને કોઈક નોકરીએ રાખતા હોય તો એ લોકોને એડહોક બેસિસ પર રાખતા હોય, એટલે કે કોઈ ચોક્કસ કાર્ય માટે, ચોક્કસ હેતુ માટે, અમુક ટૂંકા ગાળા માટે, વર્ષ બે વર્ષ એવી રીતે. તો ફોર અ પર્ટિક્યુલર પર્પઝ તમે કોઈને નોકરીએ રાખતા હોય તો એને એડહોક. ત્યાર પછી છે એડ ઇન્ફિનાઇટમ. એડ ઇન્ફિનાઇટમ એટલે કે હંમેશ માટે ચાલતું, નેવર એન્ડિંગ, એન્ડલેસ, ફોર એવર. એડ વલોરમ. એડ વલોરમ એટલે ઘણીવાર ડ્યુટીઝ કોઈ વસ્તુ પર લગાડતા હોય, ટેક્સ હોય, તો એ વેલ્યુ જેટલી વધે એ પ્રમાણે એનો ટેક્સ લાગતો હોય કે ડ્યુટી લાગતી હોય, તો એડ વલોરમ અકોર્ડિંગ ટુ ધ વેલ્યુ. ત્યાર પછી ફિફ્થ છે એઇડ મેમોવા. એઇડ મેમોવા એ ફ્રેન્ચ ફ્રેઝ છે, એટલે તમે કંઈક વસ્તુ ધારો કે લખી રાખી હોય કે જેનાથી તમને એ બિગર જે થિંગ હોય તે તમે યાદ રાખી શકો, તો મેમરીમાં રહે એટલા માટે તમે કંઈક લખી રાખો, તેને આપણે કહીશું એઇડ મેમોવા. ત્યાર પછી રેસ્ટોરન્ટમાં તમે ઘણીવાર જમવા જતા હોય તો તમે છૂટક છૂટક બધી ડિશ મંગાવતા હોય તો એને આપણે કહીએ આલખાટ. આલખાટ એ સેપરેટ ડિશિસ તમે મંગાવતા હોય અને એ પ્રમાણે તમારે બિલ ચૂકવવાનું હોય, અને એનાથી જુદા પ્રકારનું કંઈક, કેટલીક રેસ્ટોરન્ટમાં તમારે એ લોકોનું ફિક્સ્ડ મેન્યુ હોય, તમારે એ જ ખાવાનું હોય અને એનો એક ફિક્સ્ડ રેટ હોય, તો એને આપણે કહીશું ટાબલેટઆઉટ. ટાબલેટઆઉટ એ અ ફિક્સ્ડ ડિશ એટ અ ફિક્સ્ડ પ્રાઇસ. ત્યાર પછી એઇટ છે બોનફાઇડી. ઘણીવાર સ્કૂલમાં તમે એક સર્ટિફિકેટ લેવા જતા હોય છે, એ બોનફાઇડી એટલે એ સાબિત કરે કે તમે આ જ શાળાના વિદ્યાર્થી છો અને તમારી વર્તણૂક સારી છે, એવું બધું એમાં લખેલું હોય, તો રિયલ હોય, ફેક નહીં હોય. તમે બિઝનેસ કરવા માગતા હોય, કોઈ ફોરેન કન્ટ્રીમાં કંપની હોય તો તમે બિઝનેસ કરતાં પહેલાં ચેક કરો કે ઇઝ ઇટ અ બોનફાઇડી કંપની, એટલે રિયલ છે કે પછી ખાલી પેપર પર જ છે. બોનફાઇડી, આ બોનફાઇડી સર્ટિફિકેટ તમે મેળવતા હોય છે. અને કેટલીક વાર તમારાથી કંઈક મિટિંગમાં કે કોઈ પ્રસંગમાં કંઈક બોલાઈ જાય અથવા કોઈક એવું કાર્ય થઈ જાય કે જે તમને પછી પસ્તાવો થાય, તમને એમ લાગે કે આ મારી ભૂલ થઈ ગઈ, તો એને આપણે કહીશું ફૌ પા. ઇટ વોઝ જસ્ટ અ ફૌ પા. ઘણીવાર એવી નાની ભૂલો તમને બહુ મોંઘી પડતી હોય છે. તો મિત્રો, એકવાર ફરીથી આપણે આ બધા શબ્દ સમૂહને બોલી લઈએ. મારી સાથે, મારા પછી તમે બોલવા પ્રયત્ન કરજો. એબ ઇનિશિયો. એબ ઇનિશિયો. એડહોક. એડ ઇન્ફિનાઇટમ. એડ વલોરમ. એડ મેમોવા. આલખાટ. ટાબલેટઆઉટ. બોનફાઇડી. ફૌ પા. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થઈ પડશે. આવા ફ્રેન્ચ, લેટિન કે ગ્રીક કે એવી ઘણી બધી ભાષાઓમાંથી અંગ્રેજીમાં ઘણા બધા શબ્દ સમૂહ આવ્યા છે, તો કેટલાક બીજા તમે જાતે મેળવવા પ્રયત્ન કરજો.
એનો ચોક્કસ ઉચ્ચાર પણ જાણવા પ્રયત્ન કરજો, કારણ કે આવા શબ્દોનો ઉચ્ચાર ઘણીવાર અઘરો પડતો હોય છે. ધારો કે બોનફાઈડી, તો આપણે સામાન્ય અંગ્રેજી ભાષાના આપણા જ્ઞાન પ્રમાણે બોલવા જઈએ તો એ ખોટું પડે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.